હેલો એવરીવન, કેમ છો તમે બધા? મજામાં છો ને બાળમિત્રો? મહદી સ્કૂલમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. બાળમિત્રો, તમે બધા ઘરે રહીને સ્વસ્થ અને સુરક્ષિત રહો તેવી હું પ્રાર્થના કરું છું. તમને બધાને ઘરેથી ભણવાની મજા આવતી હશે ને? કે પછી તમે લોકો આપણી સ્કૂલને યાદ કરો છો? હું તો તમને બધાને રોજ યાદ કરું છું કે તમે લોકો ઘરે રહીને દરેક વિષયના વિડીયો જોતા હશો, બધું શીખતા હશો અને હોમવર્ક પણ કરતા હશો. તો કરો છો ને તમે બધા? તો બાળમિત્રો, આજે આપણે ફરી પાછા ભેગા થયા છીએ સામાન્ય જ્ઞાનના લેક્ચરમાં કંઈક નવું શીખવા માટે, બરાબર ને? તો આપણું ધોરણ એક, આપણો વિષય સામાન્ય જ્ઞાન. તો આજે આપણે શું શીખવાનું છે, ખ્યાલ છે કોઈને? તો આજે આપણે જે શીખવાનું છે તે ટોપિકનું નામ છે સરખામણી. શું લખ્યું છે? સરખામણી. સરખામણી. સરખામણી એટલે શું એ સમજાવું એ પહેલાં તમે લોકો તમારી પાસે નોટબુક અને પેન્સિલ સાથે રાખજો. હજી પણ જે લોકોએ સાથે ન રાખ્યું હોય તે ઝડપથી સાથે લઈ લેશે, પછી આપણે આગળ શીખીશું. જેમાં તમારે લોકોએ સૌથી પહેલાં આજની તારીખ, ત્યારબાદ આપણું ધોરણ એક, આપણા વિષયનું નામ સામાન્ય જ્ઞાન, અને આજે આપણે જે શીખવાનું છે એ સરખામણી, આટલું તમારે જોઈને લખી નાખવાનું છે. તો ચલો હવે હું તમને સમજાવું કે આ સરખામણી, સરખામણી એટલે શું. તો જો આપણી પાસે કોઈ બે વસ્તુ હોય, એક હાથમાં એક વસ્તુ અને બીજા હાથમાં બીજી વસ્તુ, તો બંને હાથની બંને વસ્તુની આપણે જે તુલના કરીએ, આપણે તુલના કરીએ તો તેને સરખામણી કહેવાય છે. ખ્યાલ આવ્યો? જેમ કે આપણા ઘરમાં કેટલા સભ્યો છે, ઉપરાંત તમે કેટલા ભાઈ બહેન છો, બરાબર? તો તમારી પાસે કેટલી વસ્તુ છે અને તમારી બહેન પાસે કેટલી વસ્તુ છે? જો બંને પાસે રહેલી વસ્તુને ગણવામાં આવે, તેની તુલના કરવામાં આવે તો તેને સરખામણી કહેવાય છે, બરાબર? તો બાળમિત્રો, કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ જો આપણી સામે બે છે ત્યારે આપણે તેમાં તુલના કરીએ છીએ, બરાબર? તો તેને સરખામણી કરી કહેવાય. હજી પણ તમને હું એક ઉદાહરણ આપું. આપણી સામે એક બગીચો છે અને આપણી સામે બીજી તરફ
ઉકરડો છે। ઉકરડો એટલે ખબર ને કે જ્યાં બધો કચરો નાખવામાં આવતો હોય, જ્યાં ગાય હોય, તો તેને ઉકરડો કહેવાય। અને બગીચો તો એ તો તમને ખબર જ હશે કે જ્યાં ફૂલ છોડ હોય, સરસ મજાના મોટા મોટા ઝાડ હોય, લીલું લીલું ઘાસ હોય, બેસવા માટે બેન્ચીસ હોય, તો એક બાજુ બગીચો છે અને એક બાજુ ઉકરડો છે। તો આ બંને વસ્તુમાંથી આપણને કઈ વસ્તુ ગમે? તો એ છે બગીચો। બધાને બગીચામાં બેસવું ગમે ને? કોઈને ઉકરડામાં બેસવું ગમે? ન ગમે। શું કરવા? કારણ કે ઉકરડો તો ગંદો હોય છે, ત્યાં કચરો હોય છે, ત્યાં ખરાબ વાસ મારતી હોય છે, જ્યારે બગીચો એકદમ ચોખ્ખો હોય છે, ત્યાં બેસવાની પણ મજા આવે છે, ત્યાં ઠંડો પવન આવે છે। તો બગીચા અને ઉકરડાની સરખામણી કરતાં આપણને બગીચો વધારે ગમે છે, જ્યારે ઉકરડો કોઈને ગમતો નથી। તો એને કહેવાય સરખામણી। આપણે ઉકરડા અને બગીચાની સરખામણી કરીને તો આજે એવી કેટલીક વસ્તુઓ હું લઈને આવી છું જેની આપણે સરખામણી કરવાની છે, તેની સરખામણી જોવાની છે અને એના લગતા પ્રશ્નોના જવાબ પણ શીખવાના છે। બરાબર? તો તમે લોકો રેડી છો ને? હવે જો અહીં તમારી સ્ક્રીન પર એક સવાલ પૂછવામાં આવ્યો છે, જે હું વાંચું છું, તમારે ધ્યાનપૂર્વક સાંભળવાનું છે। બરાબર? જો અહીં સૌથી પહેલા નંબર એક કર્યો છે, એટલે કે પ્રશ્ન એક, બે માંથી નાનું કયું છે? શું લખ્યું છે? બે માંથી નાનું કયું છે? અહીંયા પ્રશ્ન પૂછ્યો છે એટલે પ્રશ્નના અંતમાં પ્રશ્નાર્થ ચિહ્ન લગાવવામાં આવ્યું છે। આપણો સવાલ છે કે બે માંથી નાનું કયું છે? તો હવે હું તમને ચિત્ર બતાવું છું, એ ચિત્રમાંથી તમારે કહેવાનું છે કે બે માંથી નાની વસ્તુ કઈ છે। બરાબર? તો તમારી સામે ચિત્ર આવે છે, અહીંયા એક ચિત્ર છે જે ચિત્રમાં આપણે ઘણી બધી મોટી મોટી ઇમારત જોઈ શકીએ છીએ, એટલે કે મોટી મોટી બિલ્ડિંગ્સ હોય ને, 10 માળની, 15 માળની, કોઈ કોઈ જગ્યાએ તો 20-30 માળની બિલ્ડિંગ્સ હોય છે। તો અહીંયા પણ એવી મોટી મોટી ઇમારત, મોટા મોટા ઘર દેખાય છે, તેની આજુબાજુ મોટા મોટા ઝાડ દેખાય છે અને તેની પાછળની બાજુ મોટા મોટા ડુંગર દેખાય છે। બરાબર? તો આ ચિત્ર આપણે જોઈ લીધું। હવે હું તમને બીજું ચિત્ર બતાવું છું, જે ચિત્ર અહીં આવી ગયું છે। આ ચિત્રમાં હવે આપણે શું જોઈએ છીએ? તો નાના નાના સરસ મજાના ઘર છે જે આપણને ઝૂંપડી જેવા દેખાય છે। કેવા દેખાય છે? ઝૂંપડી જેવા। બરાબર? જો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા સરસ મજાનું ઘર છે, તો આ એ ઘરની દિવાલ છે,
આગળની બાજુ તેનો દરવાજો હોય, ઉપર છાપરું છે. આ બાજુ પણ તમે જોઈ શકો છો કે ઝૂંપડી જેવા નાના નાના ઘર છે, તેના ઉપર ઘાસફૂસથી છાપરું બનાવવામાં આવ્યું છે. પછી આ દરેક ઘર કે દરેક ઝૂંપડાની આજુબાજુ ઝાડ પણ છે. ત્યારબાદ ઘરની આજુબાજુ ગાય ઊભી છે, પાછળ બળદગાડું આવે છે. અહીં ગાય અને તેના વાછરડું ઊભું છે. અહીંયા મરઘી છે, અહીંયા બકરી છે અને 2-3 સ્ત્રીઓ, એટલે કે બહેનો, 2-3 સ્ત્રીઓ માથા પર માટલું અથવા તો ઘડો મૂકીને જાય છે. તે નદી કિનારેથી માટલામાં પાણી ભરીને લઈ જાય છે. તેઓ લોકોના વસ્ત્રો જુઓ, કેવું પહેર્યું છે, ચણિયા ચોળી જેવું પહેર્યું છે. જો આમના માથા પર એક માટલું છે, આમના માથા પર 2 છે અને અહીં પાછળ પણ એક સ્ત્રી છે કે તેના માથા પર પણ 1 માટલું છે. તો આ ચિત્ર આપણે જોયું અને આ ચિત્ર જોયું. હવે બંનેના નામ શું છે એ આપણે જોઈ લઈએ, બરાબર? તો જો અહીં બંનેના નામ આવી ગયા છે, જેમાં આ જે આપણે મોટી મોટી ઇમારત છે એ ચિત્રનું નામ છે નગર, બરાબર? આને કહેવાશે નગર, એટલે કે શહેર. અને તેની બાજુમાં આપણે જે ચિત્ર જોયું તેનું નામ છે ગામ, એટલે કે જ્યાં મોટી મોટી ઇમારત છે તેને કહેવાય નગર, એટલે કે શહેર. જ્યાં જમીન વિસ્તાર ખૂબ જ મોટો હોય છે ત્યાં પાકા ડામરના કરેલા રોડ પણ હોય છે. એ રોડ પર મોટા મોટા વાહનો ચાલે છે. આ ઉપરાંત નગર કે શહેરમાં મોટા મોટા દવાખાનો હોય છે, મોલ હોય છે, બેંક હોય છે, પોસ્ટ ઓફિસ હોય છે, કોર્ટ હોય છે, બરાબર? જ્યારે આ છે ગામડું, તો અહીં રસ્તા પણ રેતીના હોય છે, ધૂળના હોય છે. અહીં મોટા મોટા વાહનો ચાલી શકતા પણ નથી, કારણ કે ગામડામાં નાની નાની ગલીઓ જોવા મળે છે, બરાબર? આ ઉપરાંત અહીંયા જે જમીન હોય છે, ગામડાની જે જમીન તે પોચી હોય છે. ગામડામાં તો ખેતર પણ હોય છે જે શહેરોમાં નથી હોતા, પરંતુ ગામની આજુબાજુ ખેતર પણ હોય છે, નદી નાળા હોય છે. અને નગર કરતાં ગામડાના રસ્તાઓ નાના હોય છે. તો બાળમિત્રો, હવે તમને ખ્યાલ આવ્યો કે આપણો સવાલ છે કે 2માંથી નાનું કયું છે? તો તેના જવાબમાં નગર આવશે કે ગામ આવશે? આ નગરનું ચિત્ર છે, જ્યાં દરેક વસ્તુઓ મોટી હોય છે, વિશાળ હોય છે. અને આ છે ગામ, જ્યાં દરેક વસ્તુ નાની હોય છે. આ ઉપરાંત નગરમાં વસ્તી વધારો પણ હોય છે, એટલે કે ઘણા બધા માણસો રહેતા હોય છે, જ્યારે ગામડામાં એટલા બધા માણસો હોતા નથી, એટલે કે ત્યાંની વસ્તી અલગ હોય છે. ખ્યાલ આવ્યો? તો હવે આપણે જવાબ લખી નાખીએ.
કે બેમાંથી નાનું કયું છે, એટલે કે આ નગર અને ગામ આ બંનેમાંથી નાની વસ્તુ કઈ છે, નાનું શું છે? તો તમને લોકોને ખ્યાલ આવ્યો કે આ બંનેમાંથી નાનું શું છે, નગર કે ગામ? તો બાળમિત્રો, આ બંને ચિત્રમાંથી નાની જે વસ્તુ છે એ છે ગામ. ખ્યાલ આવ્યો ને? કારણ કે અહીંયા રસ્તાઓ પણ નાના હોય છે, ત્યારબાદ ઘરો પણ નાના હોય છે, વસ્તી પણ ઓછી હોય છે, એટલે આપણે અહીં સાચાની નિશાની કરશું. આપણો સવાલ છે કે બેમાંથી નાનું કયું છે, નગર કે ગામ? તો ગામ છે એ નાનું છે, એટલે એની આગળ જે બોક્સ કર્યું છે ત્યાં આપણે સાચાની નિશાની કરશું અને આને આપણે ખાલી રાખશું. તમે જ્યારે હોમવર્ક કરો ત્યારે તમારે આવી રીતે સવાલ લખવાનો છે, નીચે બે ઓપ્શન લખવાના, નગર કે ગામ, અને જ્યાં સાચું હોય ત્યાં સાચાની નિશાની કરવાની. ખ્યાલ આવ્યો તમને લોકોને? ચલો હવે ખબર પડી ગઈ ને કે નગર કોને કહેવાય અને ગામ કોને કહેવાય. નગર મોટું છે અને તેની સરખામણીમાં ગામ નાનું છે. આપણે નગર અને ગામની સરખામણી કરી લીધી ને. પહેલાં ચિત્રમાં આપણે એટલું વિગતવાર સમજ્યા, એટલે હવે આગળ જે જે ચિત્ર આવશે, જે જે સવાલ આવશે, તે બધા જ તમને આસાનીથી સમજાઈ જશે, બરાબર? તો ચલો હવે આપણે આગળ બીજું જોઈશું. આપણો બીજો સવાલ છે, બેમાંથી મોટું કયું છે? પહેલો સવાલ હતો કે નાનું કયું છે, અને હવે બીજો સવાલ આવ્યો છે કે બેમાંથી મોટી વસ્તુ કઈ છે. સવાલ પૂરો થયો એટલે અહીં પ્રશ્નાર્થ ચિહ્ન લાગ્યું છે કે બેમાંથી મોટું કયું છે. તો ચલો આપણે ચિત્ર જોઈ લેશું. આ એક ચિત્ર છે. હવે આપણે બીજું ચિત્ર જોઈશું. આ ચિત્રમાં શું દેખાય છે તમને લોકોને? તેનું નામ કઈ યાદ આવે છે તમને? તો જુઓ, આ જે પહેલું ચિત્ર છે ત્યાં સૌથી ઉપર આપણને આકાશ દેખાય છે, ત્યારબાદ વાદળ દેખાય છે, પર્વત જેવું દેખાય છે, અને અહીં ઘણું બધું પાણી દેખાય છે, બરાબર? અને અહીંયા કિનારા પાસે આપણને વૃક્ષો અને ઘાસ દેખાય છે. જ્યારે આ ચિત્રનો જે પાણીનો ભાગ છે તે ખૂબ દૂર દૂર સુધી દેખાય છે. હવે આપણે જોઈએ બાજુના ચિત્રમાં. આ ચિત્રમાં અહીં આપણે ઝાડ તથા ઘાસ જોઈ શકીએ છીએ. અહીં પણ આપણને ઝાડ અને ઘાસ દેખાય છે અને વચ્ચેના ભાગમાં આપણને પાણી દેખાય છે. પાણી તો અહીંયા પણ છે અને અહીંયા પણ છે, પરંતુ આ ચિત્રમાં જે પાણી છે તે ખૂબ દૂર દૂર સુધી છે, એટલે કે તેનો અંત આવવો મુશ્કેલ છે. જ્યારે આ ચિત્રમાં આપણે પાણી જોઈએ છીએ તેનો અંત નજીક છે, એટલે કે પાણી આપણને અહીં સુધી જ ભરેલું દેખાય છે, બરાબર? તો હવે આ બે ચિત્રના નામ શું છે? તમને આ ચિત્રના નામ આવડે છે? તો ચલો આપણે નામ જોઈ લેશું હવે તેના. તો નામ પણ આવી ગયા. આ જે ચિત્ર છે તેનું નામ છે સરોવર.
स रनेकानु रा ऊपर एक मात्र व र सरोवर। अने आ चित्रनु नाम छे तळाव। त अळनेकानु अळा व तळाव। तो बाळ मित्रों आपणी पासे सरोवर पण छे अने तळाव पण छे। અહીંયા આપણને પાણી દૂર દૂર સુધી દેખાય છે એટલે સમજવાનું કે તેમાં ઘણું બધું પાણી છે અને તે જગ્યા ખૂબ જ મોટી છે। જ્યારે આ ચિત્ર છે જે તળાવનું ચિત્ર છે તેમાં પણ પાણી છે પરંતુ આટલા વિસ્તારમાં જ છે, આટલું ચોરસ ભાગમાં જ આપણે પાણી જોઈ શકીએ છીએ, બહુ દૂર દૂર સુધી પાણી છે નહીં। એટલે કે આ ભાગ નાનો છે અને આ ભાગ આપણને મોટો લાગે છે। તો આપણો સવાલ શું હતો કે બેમાંથી મોટું કયું છે? તો હવે ખ્યાલ આવ્યો કે આ બંને ચિત્રોમાંથી મોટું મોટી વસ્તુ કઈ છે। મને તો ખ્યાલ આવી ગયો છે, હો તમને લોકોને ખ્યાલ આવ્યો? જેટલા લોકોને ખ્યાલ આવી ગયો છે તેની માટે વેરી ગુડ। તો ચલો હું સમજાવું। આ બંનેમાંથી સરોવર છે તે ખૂબ જ મોટું છે, તે આપણને દરિયા જેવું દેખાય છે કારણ કે ખૂબ દૂર દૂર સુધી પાણી છે, ઊંડું પણ હોય છે અને વિશાળ પણ છે। જ્યારે તળાવ એ અમુક ચોક્કસ વિસ્તારમાં જ હોય છે, તે એટલું બધું ઊંડું પણ નથી હોતું, એટલે તળાવ છે તે નાનું હોય છે। તો આ સવાલમાંથી આપણો સાચો જવાબ કયો છે? સરોવર। તો ચલો સરોવરની બાજુમાં તમે જે ખાનું કર્યું છે ને ત્યાં આપણે સાચાની નિશાની કરશું, બરાબર? આગળ પૂછ્યું હતું કે નાનું શું છે, એટલે આપણે ગામડું હતું ત્યાં સાચું કર્યું હતું। આમાં પૂછ્યું છે મોટું કયું છે, તો આપણે સરોવર મોટું છે એટલે આપણે એ ખાનામાં સાચું કર્યું। તો ચલો આ પણ તમને સમજાઈ ગયું। તો હવે આપણે આગળ નવું શીખીએ। હવે આપણી સામે આવી ગયો આપણો ત્રીજો પ્રશ્ન, બરાબર, જેમાં લખ્યું છે બેમાંથી ઊંચું કયું છે? બેમાંથી ઊંચું કયું છે? હવે અહીંયા પણ બે ચિત્ર આવશે, તો એ બે ચિત્રમાંથી ઊંચું એટલે કે ઊંચી વસ્તુ જેની હાઈટ વધારે હોય તો એ કયું છે? તો એ માટે આપણે ચિત્ર જોઈ લઈએ। આ એક ચિત્ર આવ્યું અને હવે આપણે જોઈશું બીજું ચિત્ર। તો તમારી સામે બંને ચિત્ર આવી ગયા છે, તો તમે હવે આ ચિત્રમાંથી સરખામણી કરી શકો છો કે બંનેમાંથી ઊંચું કયું છે। ખ્યાલ આવે છે તમને? કેટલા લોકોએ સરખામણી કરી? જે લોકો વિચારે છે તેની માટે વેરી ગુડ। ચલો હવે હું સમજાવું। આપણો સવાલ છે કે બેમાંથી ઊંચું કયું છે? પહેલું જે ચિત્ર છે તેમાં આપણને પર્વત દેખાડવામાં આવ્યો છે, એટલે કે ખૂબ જ ઊંચો, જો તેનો નીચેનો જમીનનો ભાગ ક્યાં છે? અહીંયા આગળ, એનાથી પણ હજી નીચે છે, તો એ કેટલું ઊંચે સુધી છે જે તમે જોઈ શકો છો? અને સૌથી ઉપર અહીંયા ટોચના ભાગ પર નાની એવી ભગવાનની દેરી છે, એટલે કે નાનું અમથું મંદિર છે, બરાબર? તો જો તેનો જમીનનો ભાગ કેટલો નીચો છે અને ત્યાંથી લઈને આ કેટલો ઊંચો છે પર્વત,
એની આજુબાજુ પણ એવા ઊંચા ઊંચા પર્વત છે। હવે આપણે જોઈએ અહીં બાજુના ચિત્ર પર, અહીંયા શું છે? તો આ છે ટેકરી। ટેકરી રેતીની હોય છે, કોઈ પણ એક વસ્તુની ટેકરી બનાવવામાં આવે છે, બરાબર। તો અહીંયા આપણે જોઈએ માટીની ટેકરી છે। તો જો અહીં તેનો જમીનનો ભાગ છે, આ બધું ઘાસ ઉગ્યું છે અહીં લીલું લીલું, અને અહીંયા જમીનનો ભાગ છે। જમીનના ભાગથી કેટલી ઊંચી છે ટેકરી? આટલી, બરાબર, કે જ્યાં આપણે પણ ચડી શકીએ છીએ એ પણ આસાનીથી, બરાબર। તો આ ટેકરી છે અને આ પર્વત છે। તો ચલો, આ ટેકરી ઊંચી છે કે પછી પર્વત ઊંચો છે, ખ્યાલ આવે છે તમને લોકોને? આ બેમાંથી સરખામણી કરો તો કે કઈ વસ્તુ ઊંચી દેખાય છે? યસ, વેરી ગુડ। જે લોકોને જવાબ આવડી ગયો તેની માટે વેરી ગુડ। બાળમિત્રો, આ ટેકરી તો જમીનથી સાવ નજીકમાં છે, જે આપણે ચડી ઉતરી પણ શકીએ છીએ। જ્યારે આ પર્વત પથ્થરનો હોય છે તે ખૂબ જ ઊંચો છે અને કુદરતી વસ્તુ છે। પર્વત કોઈ બનાવવા બેસે નહીં, પરંતુ પર્વત તો એની જાતે જ અલ્લાહે બનાવેલી વસ્તુ છે। તો આપણે એ જોવાનું છે કે જમીનથી લઈને પર્વત ખૂબ જ ઊંચાઈ પર છે અને તેની ઊંચાઈમાં અહીંયા મંદિર પણ છે। આપણને જોતાં જ ખબર પડી જાય કે તળેટી છે, આ જે ટેકરી છે તે નાની છે અને પર્વત છે તે ઊંચે સુધી છે। તો આપણો સવાલ છે કે બેમાંથી ઊંચું કયું છે? તો આપણો જવાબ શું આવશે? પર્વત। શું આવશે? પર્વત। અને આ ટેકરી છે તે તો નાની છે, એટલે તે ખોટું છે, અને સાચું શું છે? પર્વત। તો આપણે તેના ખાનામાં અહીં સાચાની નિશાની કરશું। કર્યું મેં? તો તમારે પણ એવી જ રીતે પર્વતની બાજુમાં જે ખાનું કરો ત્યાં સાચાની નિશાની કરવાની છે, બરાબર। તો બાળમિત્રો, હવે તમને સરખામણી કરતા ખ્યાલ આવી ગયો ને કે આપણી સામે કોઈ પણ બે વસ્તુ હોય તો તેમાંથી કઈ વસ્તુ નાની છે, કઈ વસ્તુ મોટી છે, કઈ વસ્તુ જાડી છે કે કઈ વસ્તુ પાતળી છે તે આપણને જલ્દીથી ખ્યાલ આવી જાય, બરાબર ને? આપણા પાસે બે સાયકલ છે, પરંતુ એક નાના બાળકોની સાયકલ છે અને એક મોટા લોકો માટેની સાયકલ છે। તો બંનેની સરખામણી કરીએ કે મોટી સાયકલ કઈ, તો આપણને ખ્યાલ પડી જાય કે મોટા લોકો માટેની જે સાયકલ છે તે મોટી છે અને બાળકોની સાયકલ તો નાની હોય છે। તો આજે આપણે ટોટલ ત્રણ શીખ્યા, શહેર અને ગામ, આ બંનેમાંથી નાનું કયું? તો ગામ। ત્યારબાદ આપણે શીખ્યા સરોવર અને તળાવમાં મોટું કયું? તો શીખ્યા સરોવર। ત્યાર પછી શીખ્યા કે બેમાંથી ઊંચું કયું, ટેકરી કે પર્વત? તો શીખ્યા પર્વત છે, એ ખૂબ જ ઊંચો છે। તો આવી તો હજી ઘણી બધી વસ્તુની સરખામણી કરતાં આપણે શીખવાનું છે। આજે તો આપણો આ નવા ટોપિકમાં પહેલો દિવસ છે, બરોબર, એટલે મેં તમને ડિટેલમાં બધું જ સમજાવ્યું। હવે આગળ આગળ તમે પણ તમારી જાતે સરખામણી કરતા શીખી જશો, બરાબર। તો હવે પછીના લેક્ચરમાં આપણે ફરી પાછા મળીશું નવી નવી વસ્તુઓ સાથે અને સરખામણી કરતા, બરાબર। તો ચલો, આપ તમને બધાને બાય બાય, આપણે ફરી પાછા મળીશું। તમે લોકો હોમવર્ક કરી નાખજો અને તમારું ધ્યાન રાખજો। ગુડ બાય એવરીવન।